નમસ્કાર બાળકો ધોરણ ચાર વિષય ગણિત ગમાત તેમાં આપણે કાલે ઉખાણા જોતા હતા બાળકો છે એ અલગ અલગ ઉખાણા પૂછતા હતા એમાં ક ખ અને ઘનું આપણે જોઈ લીધું તું હવે આજે આપણે જોવાનું છે ઘ અને ચનું તો ચાલો આપણે જોઈએ ઘ એવી સંખ્યા કઈ કે જેનો બે ત્રણ અને પાંચ વડે ભાંગાકાર થઈ શકે અને તે પચ્ચીસ અને પચાસ પચાસની વચ્ચે હોય હવે ઘ છે એ શું પૂછે છે કે એવી કઈ સંખ્યા છે કે જેનો ભાંગાકાર બે ત્રણ અને પાંચ વડે થાય અને એ સંખ્યા છે એ પચીસ અને પચાસની વચ્ચે આવે તો આપણે પર જો કેવી રીતે શોધવાનું તો જો બે ત્રણ અને પાંચ વડે ભાંગાકાર થાય એટલે સૌથી પહેલાં આપણે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કરવાના બરાબર બે તેરી છ પચા કેટલા થાય ત્રીસ તો આવી ગયો જવાબ બરાબર અને પચીસ અને પચાસની વચ્ચે પણ આવે છે તીસ બરાબર હવે ત્રીસનો ભાંગાકાર બે આરે થાય ત્રીસનો ભાંગાકાર ત્રણ આરે થાય અને ત્રીસનો ભાંગાકાર પાંચ આરે થાય બરાબર છે પંદર દુ કેટલા થાય ત્રીસ એવી રીતે બરાબર પછી ચ એક નાની કીળી એક મિનિટમાં ત્રણ સેમી ચડે છે અને બે સેમીમાં પાછી લપ સે છે તો તેને બે સેમી ચડવામાં કેટલો સમય લાગે છે હવે તમને ચ એવી રીતે એવું પૂછે છે કે એક નાની કીડી છે અને એ એક મિનિટમાં ત્રણ સેમી અંતર ચડે છે અને પાછી બે સેમી લપસી જાય છે બરાબર તો બે સેમી ચડવામાં એને કેટલો સમય લાગે તો સૌથી પહેલા આપણે અંતર છે એ શોધવાનું કારણ કે એને ત્રણ સેમી ચડતા કેટલું લાગે છે એક સેમી ચડતા કેટલું લાગે છે જો જો આવી રીતે કે એ સેમી ચડે છે કેટલું સડે છે એક મિનિટમાં ત્રણ સેમી બરાબર એમાંથી પાછી કેટલી લપસી જાય છે બે સેમી તો બે સેમી એ લપસી જાય છે તો કેટલા આવશે તન માંથી બે જાય તો એક સેમી તો એને એક સેમી લાગશે બરાબર બરાબર તો એક જુઓ એક સેમી ચડવા માટે એને એક મિનિટ લાગે છે તો બે સેમી ચડવા માટે કેટલી લાગે બે મિનિટ ચાલો આગળ જોઈએ આપણે કઈ હોળી લઈએ બધા જ ઉખાણા પૂછવામાં એટલા મશગૂર હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા અને તેની ખબર પણ ન પડી આ એક બહુ જ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો હવે બધા ઉખાણામાં બહુ મશગૂર હતા એકબીજાને ઉખાણા પૂછતા હતા એટલે ત્યાં એક સરોવર આવ્યો અને ત્યાં એક નાનો ટાપુ હતો સરોવર એ સમયે ખૂબ જ સુંદર લાગતું હતું તેમાં ઘણા બધા બતક ખૂબ જ જોરથી અવાજ કરતા હતા કેટલાક બાળકોએ બતક પોપકો એટલે કે ધાણી ખવડાવી પોપકોર્ન બરાબર હવે એ સરોવર ખૂબ જ સુંદર લાગતું હતું કારણ કે એમાં ને બતકોન હતી તો એ બતકો અવાજ પણ કરતા હતા એટલે કેટલા બાળકો છે એ એ બતકોને ધાણી ખવડાવે છે હવે આવ્યો રોમાંચક ભાગ તે હતો નોવાહિક નોવાહિકનો સમય નોવાહિક એટલે કે હોળીનો તેમને કઈ હોળીમાં જવું તે નક્કી કરવાનું હતું અને જે કાર્ય બહુ ન હવે બધા બાળકોને હોળીમાં જવું હતું સરોવરની શેર કરવી હતી એટલે કે સરોવરમાં ફરવું હતું તો કઈને કઈ બાળકને કઈ હોળીમાં જવું એ ખૂબ અઘરો છે અહીં જુદા જુદા પ્રકારની હોળીઓ છે અને દરેક ના ટિકિટના ભાવ અને ફરવાનો સમય પણ અલગ અલગ છે કારણ કે સરોવરમાં તો બહુ મોટી મોટી હોળી હોય અને એના ભાવ પણ અલગ અલગ હોય એનો સમય પણ અલગ અલગ હોય તો જો અહીંયા તમને ટાઈમટેબલ એનું આપ્યું છે હોળીનું નામ ટિકિટનો દર અને વીરાનો સમય જો ડબલ ટેન્કર હોય તો ત્રીસ રૂપિયા એનો ભાવ હતો અને પિસ્તાલીસ મિનિટ બરાબર મિનિટ એ તમને સરોવરમાં ફરાવે પેડલ બોટ એના પંદર રૂપિયા અને ત્રીસ મિનિટ મોટર બોટ એના પચીસ રૂપિયા વીસ મિનિટ હરેસાવાળી બોટ એમાં પંદર રૂપિયા અને પિસ્તાલીસ મિનિટ બરાબર હવે કયા બાળકોને શું ક કઈ હોળીમાં બેસવું હોય એનો સમય હતો બરાબર આપણે ચાર એક પેન્ડલ બોટ લઈશું અને ગોળીના જૂથ સાથે હરીફાઈ કરશું તો એક છોકરી એમ કે છે કે આપણે એક પેન્ડલ બોટ લેશું એમાં ચાર જણા બેસી જશું અને ગોળીના બોટ સાથે આપણે હરીફાઈ કરશું એટલે કે કોણ પહેલાં પહોંચે છે અમે બોટર મોટર બોટ લઈશું જે મૂકી છે પણ ઝડપથી મજા આવશે તો બે છ બાળકો છે એમ કે છે કે અમે મોટર બોટ લેશું ભલે એ મોંઘી છે પણ એમાં મજા આવશે હૂળીના સમય અને ટિકિટના દર પરથી પાઠમાં અમુક પ્રશ્નો આપેલા છે અને વધુ પ્રશ્નો બનાવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો તો એ પ્રશ્ન આપણે કાલે જોશું અને તમે બીજા પણ પ્રશ્નો બનાવી શકો છો